नमस्कार मित्रों, हेल्थ टिप्स गुजराती चैनल में फरी एक बार आपनु स्वागत करूँ छूँ। मित्रों, ताव आव्यो होय, कोईपण प्रकारनो ताव होय, ताव आव्या पछी तरत नबळा आवी जती होय अथवा अशक्ति आवी जती होय छे मोटा भागना लोकोने। घणी वखत एवुं थाय के बे चार दिवस के वधारे टाइम सुधी ताव रह्यो होय तो पण अशक्ति आवी जाय, अने बे पांच दिवस के सात दिवस सुधी ताव आव्यो होय तो सतत पांच सात दिवस सुधी एनी जे दवा लेवी पड़ी होय छे, तो घणी वखत आ दवाने लीधे पण शरीर में अशक्ति अने नबळा आवी जती होय छे घणा बधा लोकोने। तो ताव साथे आवेली आ जे नबळाई छे, आ अशक्ति छे, आने दूर करवा माटेनो आयुर्वेदिक उपाय, देशी उपाय के जेनाथी खूब फायदो थाय छे, नुकसान कोई पण जातनुं नथी, जबरदस्त फायदो थशे शरीरमां। अने एवुं कहेवाय के आ जे प्रयोग छे, प्रयोग करवाथी मांदो माणस होय ने बेठो थईने ચાલવા માંડે એવો જબરદસ્ત અને જોરદાર પ્રયોગ છે। પ્રયોગની અંદર બે ત્રણ વસ્તુ છે એનો ઉપયોગ કરવાનો છે। સૌથી પહેલાં ખારેક, સૂકી ખારેક લાવવાની છે। સૂકી ખારેક લાવી અને એના ઠળિયા કાઢી અને જે સૂકી ખારેક છે એનું ચૂર્ણ બનાવવાનું છે। સૂકી ખારેકનું ચૂર્ણ 200 ગ્રામ જેટલું લેવાનું છે અને 100 થી 150 ગ્રામ જેટલું સૂંઠનું ચૂર્ણ, એટલે કે સૂંઠ પણ ઘરે લાવે, તૈયાર ચૂર્ણ ન લાવવું, ઘરે સૂંઠ લાવી ખાંડી અને એનું ચૂર્ણ છે એ સૂકી ખારેકનું ચૂર્ણ હોય એની કરતાં થોડું ઓછું લેવાનું છે। એટલે કે 200 ગ્રામ સૂકી ખારેકનું ચૂર્ણ હોય તો 100 થી 150 ગ્રામ સૂંઠનું ચૂર્ણ, આ બંને વસ્તુને ભેગી કરી મિક્સ કરી ડબ્બીમાં ભરીને રાખી દેવાની છે। 5-7 દિવસ ઉપયોગ થઈ શકે એટલું જ લેવાનું છે, એટલે કે 200 ગ્રામ અને 100 ગ્રામ જેટલું લેવાનું છે। આ જે ચૂર્ણ છે આનો પ્રયોગ કઈ રીતે કરવાનો, એક ચમચી આ જે ચૂર્ણ છે ને એ દિવસમાં ખાલી એક વખત પ્રયોગ કરો ને તો પણ મિત્રો જબરજસ્ત શક્તિ આવી જાય છે શરીરમાં, જે નબળાઈ આવી હોય છે બીમારીને કારણે આવેલી નબળાઈ હોય ને ઝડપથી દૂર થઈ જાય છે। એક ગ્લાસ એટલે કે લગભગ 150 થી 200 ml જેટલું દેશી ગાયનું દૂધ લેવાનું છે, દેશી ગાયનું જ દૂધ લેવાનું છે, ભેંસનું દૂધ નહીં। ઘણા લોકો કહેતા હોય કે ભેંસના દૂધથી શક્તિ આવે, જે આવે તે, પણ દેશી ગાયનું દૂધ છે ને આ પ્રયોગમાં જબરજસ્ત કામ કરે છે મિત્રો। 150 થી 200 ml જેટલું દેશી ગાયનું દૂધ લઈ એની અંદર એક ચમચી આ ચૂર્ણ નાખવાનું છે અને એક ચમચી જેટલી અથવા અડધી ચમચી તમારા સ્વાદ મુજબ સાકર નાખવાની છે, સાકરનો પાવડર, પછી આ દૂધ છે ને ગરમ કરવાનું, દૂધને બરાબરનું ઉકાળવાનું છે, દૂધ છે બરાબર ઉકાળવા લાગે ને ત્યાં સુધી ઉકાળવાનું છે, અને પછી આ દૂધ છે એને ઠંડુ થવા દેવાનું અને આ દૂધ છે એને પી જવાનું છે સવાર સવારમાં ઉઠી, અને ખાલી પેટે પણ પી શકાય છે અથવા નાસ્તા સાથે પણ લઈ શકાય છે, અને સાંજના ટાઈમે પણ આ પ્રયોગ કરવાનો છે। 2-4 દિવસ આ પ્રયોગ કરવાથી મિત્રો શરીરમાં આવેલી જે નબળાઈ, ખાસ તો બીમારી અને તાવને લીધે આવેલી નબળાઈ દૂર થાય છે, સાથે સાથે તાવ સાથે સાથે જે લોકોને શરદી અને ઉધરસ કે ખાંસી રહેતી હોય તો આમાં પણ જબરજસ્ત ફાયદો થશે, સાથે સાથે પાચન ક્રિયા મંદ પડી હોય તો એમાં પણ મિત્રો સૂંઠનો જે ઉપયોગ છે ને એ પાચન ક્રિયાને સૌથી વધારે એક્ટિવ બનાવવાનું કામ કરે છે, મંદ પડેલી પાચન શક્તિ છે એને સુધારે છે। એટલે એવો પ્રયોગ છે કે જે અત્યારે બીમારી છે, અત્યારે બીમારીના વાસ છે અને અનેક પ્રકારના તાવ છે, એ લોકોને તાવની બીમારી થઈ રહી છે, તો તાવમાં દવા તો લેવી જ પડે, દવાની સાથે સાથે જ્યારે તાવ ઉતરે છે ને ત્યારે આ પ્રકારની અશક્તિ અને નબળાઈ આવે ને તો આ પ્રયોગ મિત્રો ખાલી 4-5 દિવસ કરશો ને એટલે જબરજસ્ત તમને ફાયદો થશે અને શરીરની અંદર ગજબની સ્ફૂર્તિ આવી જશે। ખૂબ ખૂબ આભાર, જય માતાજી।